સુરત શહેર ઇકોસેલ ડિંડોલીના રાજમહેલ મૂળના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી એક દુકાનમાં આવી હતી। છાપામારી યુદ્ધગ્રસ્ત યુક્રેનથી રમાડવામાં આવતા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના ઓનલાઈન સટ્ટા બેટિંગ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 16 જેટલા બનાવટી પેઢીના દસ્તાવેજો અને બેંકોની ચેકબુક પાસબુક તથા જુદી કંપનીની 75 સિમ કાર્ડ અને જુદી વ્યક્તિઓના નામના આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેબિટ કાર્ડ તેમજ અલગ અલગ ફર્મના પ્રોપર રાઇટર અંગેની સહી સિક્કાઓ કબજે કરી ઓનલાઈન ક્રિકેટ સત્તા કરી હતી। દરમિયાન હુજેલા મકસરવાળાના મોબાઈલ ફોનની તપાસ સાથે રાધનપુર અને અમદાવાદમાં ઉજેફાઈ અલગ અલગ વ્યક્તિઓને હરીશ ચૌધરી અને ઋષિકેશ પાસેથી મેળવેલા ડમી બેંક એકાઉન્ટના નંબરો સિમ કાર્ડના મોકલેલા હોવાનું બહાર આવતા ઇકોસેલ રાધનપુર ખાતે કનુભાઈ ઠાકોર, નરેશભાઈ દરજી, ભીખાભાઈ વ્યાસ તેમજ અમદાવાદના પાર્થ હર્ષદ ભટ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અગાઉ જેમ જણાવેલ હતું સૌ મીડિયા મિત્રોને, તેમ તારીખ 1-10-2022 રોજ ઇકોસેલને મળેલ માહિતી અનુસંધાને ઇકોસેલ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત શહેર દ્વારા એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવેલ હતું, જ્યાં રાજમહેલ કોમ્પ્લેક્સ ડિંડોલી ખાતે શોપ નંબર 119 અને બીજી અનેક 2-3 દુકાનોમાં રેડ પાડવામાં આવી હતી અને એવી બાતમી હતી કે બનાવટી દસ્તાવેજોના આધારે ગુમાસ્તા ધારા મેળવી, ફેક પેઢીઓ બનાવી, ફેક ડોક્યુમેન્ટ્સ આધારે બેંક્સના સ્ટેટમેન્ટ, બેંક દ્વારા સિમ કાર્ડ્સ બી મેળવી, અકાઉન્ટો ખોલાવી અને અનેક કરોડોના ટ્રાન્ઝેક્શન થયા હોય તેવી એક બાતમી મળેલ હોય તે જગ્યાએ રેડ પાડી અને વધુ તપાસ કરતાં તેવું જાણવા મળેલ કે ઇન્ટરનેશનલ જે ક્રિકેટ, સોકર, હોર્સ રેસિંગ વગેરે જે ગેમો રમવામાં આવે છે તેની CBTF 24/7 CBTFની બીજી વેબસાઇટ અને T20exchange.com એમ કુલ 3 જે વેબસાઇટો ચલાવવામાં આવેલ છે તેના દ્વારા અલગ અલગ બેંક અકાઉન્ટ્સ ખોલાવી અને એમાં કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થયા હોય તેવી હકીકત જાણવા મળેલ છે। તપાસ દરમિયાન અગાઉ 4 આરોપીને અટક કરવામાં આવેલ હતા અને ત્યારે 1200-1500 કરોડ જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોય તેની પ્રાથમિક હકીકત અમને મળેલ હતી। તે અનુસંધાને હુઝેફા મસાકરવાલા, જે મકાસરવાલા જે મેઇન આરોપી છે અત્યારે જે પકડાયા છે, તેઓની વધુ તપાસ કરતા તેઓ દ્વારા કિશન ચૌધરી અને હરેશ ચૌધરી નામના જે મુખ્ય સૂત્રધાર છે તેઓના ઇન્ફોર્મેશન દ્વારા કે અલગ અલગ જગ્યાએ સિમ કાર્ડ્સ પહોંચાડવાના હોય, ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ તેઓનું નેટવર્ક વિસ્તૃત કરવાનું હોય ત્યાં અલગ અલગ જગ્યાએ સિમ કાર્ડ્સ મોકલવામાં આવેલ, અમદાવાદ, પાટણ અને ગાંધીનગર તેવી અલગ અલગ જગ્યાએ અમારા દ્વારા પણ ટીમો મોકલવામાં આવેલ અને અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવેલ અને તે હકીકત અનુસંધાને પાટણ રાધનપુર ખાતેથી અમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। સાથે સાથે અમદાવાદના પાર્થ ભટ્ટ ની પણ અટક કરવામાં આવી છે, જે પાટણથી 3 જણાની અટક કરવામાં આવી છે। તેઓના નામ કનુભાઈ ઠાકોર, દરજી નરેશભાઈ રતિલાલ અને ભીખાભાઈ વ્યાસ, આ ત્રણેયનો રોલ એ પ્રકારનો છે કે તેઓને હરેશ અને જે મુખ્ય સૂત્રધાર છે કિશન એ તરફથી માહિતીઓ મળતી હતી કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે અને આ સિમ કાર્ડ્સ અને બેંક અકાઉન્ટ ડિટેલ્સ અહીંયાથી હુઝેફાએ આ પ્રોવાઈડ કરેલ હતી। જ્યારે આપણે અમદાવાદથી અટક થયેલ પાર્થ ભટ્ટની વાત કરીએ તો પાર્થ ભટ્ટનું કામ મુખ્યત્વે એવું હતું કે T20exchange.com નામની જે એપ્લિકેશન છે તેની એપ્લિકેશન પર નજર રાખવાની, ભાવનો જે ઉતાર ચઢાવ થાય છે તેઓના જે બહાર બેઠેલ હરેશ ચૌધરીને, કિશન ચૌધરીને જાણ કરવાની હતી અને તે પ્રમાણે ઉપરથી જે સૂચનાઓ આવતી હતી તે પ્રમાણે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં પણ તેઓ ભાગ લેતા હતા અને જેવી રીતના હુઝેફાને 50,000 રૂપિયા રોકડા ચૂકવવામાં આવતા હતા તેવી જ રીતના પાર્થ ભટ્ટને પણ 50,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા।